કેમ છો મિત્રો, મજામાં છો? આજે હું ફરી આપની સમક્ષ એકવાર ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો લઈને હાજર છું. આજે પહેલાં આપણે ઘણા બધા વિદ્યામાં જોયું સ્થાપત્યો, ગુજરાતના સ્થાપત્યો, બીજા અન્ય રાજ્યના સ્થાપત્યો, કોણે બંધાવ્યા, શું થયું, એ બધું જોયું. હવે આપણે જોવાનું છે ચિત્રકલા. ચિત્રકલા એ બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે. કોના સમયથી? બાબર, જે મુગલ સામ્રાજ્યનો સ્થાપક હતો. 1526માં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ ત્યારે બાબર સ્થાપક થયો, તો બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે. ચિત્રકલા પર ગુલશન, ચિત્રાવલી, હમઝનામા વિશિષ્ટ ગ્રંથો છે હતા, બરાબર? કે ગુલશન, ચિત્રાવલી અને હમઝનામા વિશિષ્ટ ગ્રંથો હતા તે સમયની વાત કરીએ તો ચિત્રકલા પર, બરાબર? જે બાબરના સમયમાં ચિત્રકલાનો વિકાસ થયો તો ત્યાંની આપણે વાત કરીએ તો આ બે ગ્રંથો હતા એના ઉપર. આકારિઝા નામના મહાન ચિત્રકારોના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. કે આકારિઝા નામના મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક વિશિષ્ટ ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. જો તે સમય પર ચિત્રકલાનું કેટલું મહત્વ હતું ને અત્યારે પણ આપણે જો ચિત્રકલાનું કેટલું મહત્વ છે તે આપણને ખબર છે મિત્રો, બરાબર? તો તે સમયે બી આગ્રામાં એક ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી, એ વિશિષ્ટ હતી. આ સમયના ચિત્રકારોએ પશુ પક્ષીના ચિત્રો અને પુષ્પોના ચિત્ર વિશિષ્ટ રીતે આલેખ્યા છે. કે તે બાબરના સમયમાં ચિત્રકલા વિકસી તો તે સમયમાં ચિત્રકારોએ પશુ પક્ષીના ચિત્રો અને પુષ્પોના ચિત્ર વિશિષ્ટ રીતે આલેખ્યા છે. પશુ પક્ષીના ચિત્રો અને પુષ્પો, ફૂલ છે, ઝાડ છે, બધાના ચિત્રો એ વિશિષ્ટ રીતે એમણે એમની બુદ્ધિકક્ષાથી એ આલેખ્યા છે, બરાબર? એને બનાવ્યા છે. અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ તો જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો પણ બનાવવામાં આવ્યા. જો કે બાબરના સમયમાં ચિત્રકલાની વિકાસ, ચિત્રકલાનો વિકાસ થયો, બે ગ્રંથ લખ્યા હતા, ગુલશન, ચિત્રાવલી અને હમઝનામા નામના વિશિષ્ટ ગ્રંથો હતા. અને અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ, બરાબર? અને જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના પણ ચિત્રો બનાવવામાં આવ્યા. હોળી ધૂળેટી હોય તો એનું ચિત્ર, દિવાળી હોય તો એનું ચિત્ર, ઉત્તરાયણ હોય તો એનું ચિત્ર, આમ વિશિષ્ટ તહેવારોના ચિત્ર બનાવવામાં આવ્યા હતા. કોના સમયમાં? આ જહાંગીરના સમયમાં. ને અકબરના સમયમાં છબી ચિત્રોની શરૂઆત થઈ હતી. મુગલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત જોવા મળે છે. જુઓ કે મુગલ ચિત્રકલાની જેમ જ મુગલ સમયમાં જેટલી ચિત્રકલા વિકસી હતી તે જ રીતે રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી એ વિશિષ્ટ જોવા મળે છે આપણને. હાલના સમયમાં પણ તમે જુઓ તો જોવા મળે છે વિશિષ્ટ પ્રકારની. ગુજરાતી શૈલી તળપદી, સાદી અને કથા પ્રસંગને વિશળતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી. જો ગુજરાતી શૈલી તરપડી, સાદી અને કથા પ્રસંગને વિશળતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી એ સજીવ કલા હતી. કઈ? આ ગુજરાતી શૈલી. આપણી જે ગુજરાતી શૈલી છે તો એ તરપડી હતી, થોડી અટપટી હતી, સાદી અને કથા પ્રસંગે વર્ણન કરતી એ વિશળતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી એ સજીવ કલા એ આપણે જોઈ શકીએ છીએ. કઈ શૈલી? આ ગુજરાતી શૈલી છે આપણી એને, બરાબર? ત્યાર પછી આ સંગીત. સંગીતમાં સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો હતો. કે ભારતીય સંગીતની સાથે સાથે કોના સમયમાં? સલ્તનત કાળમાં એ ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી, આપણે અત્યારે પણ સાંભળીએ છીએ ઘણી બધી સોંગમાં સૂફી આવતું હોય છે, બરાબર? તો તે સમયે આ સૂફી સંગીતનો પ્રારંભ થયો હતો, બરાબર? ક્યારે? સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે. આ ક્ષેત્રે અમીર ખુસરોએ કવાલીની શોધ કરી અને ધ્રુપદને બદલે ખપાલ પદ્ધતિ દાખલ કરી હતી. જો કે એ સમયે
અમીર ખુસરોએ કવાલી, અત્યારે તમે જો તો કવાલી ખૂબ જ પ્રસિદ્ધ જોવા મળતી હોય છે બધી, બરાબર, જે લોકો કવાલી ગાતા હોય તે ખૂબ જ પ્રસિદ્ધ અને લોકો એને પસંદ પણ કરતા હોય છે. તો અમીર ખુસરોએ કવાલીની શોધ કરી અને ધ્રુપદને બદલે ખપાલ પદ્ધતિ દાખલ કરી હતી. કોણે? આ અમીર ખુસરોએ. દેવગીરીના સારંગદેવે સંગીત રત્નકર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામનો ગ્રંથ લખ્યો હતો. આ યાદ રાખજો મિત્રો, કે દેવગીરીના સારંગદેવે સંગીત રત્નાકર એ ગ્રંથ લખ્યો હતો અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામનો ગ્રંથ લખ્યો હતો. આ બે વ્યક્તિઓએ સંગીત ઉપર ગ્રંથ લખ્યા હતા. અકબરના સમયમાં તાનસેન શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલ સૌથી મહાન કલાકાર હતા. કે તમે જુઓ તો તાનસેન નામ બધાએ સાંભળ્યું હશે અને સાંભળતા હશો હજુ પણ, બરાબર. તો તાનસેન એ સૌથી એ શ્રેષ્ઠ ગાયક કલાકાર તરીકે ઓળખાતો હતો. તો તાનસેન, અકબરના સમયમાં તાનસેન શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલ સૌથી શ્રેષ્ઠ અને મહાન કલાકાર જોવા મળતો હતો. કોના સમયમાં? અકબરના સમયમાં, બરાબર. તો આપણે જોઈ ગયા ચિત્રકલા જે મુગલ સમયમાં વિકસિત થઈ, ત્યાર પછી ઘણી બધી રીતે આગળ વધી, ચિત્ર સારા સ્થાપી, ત્યાર પછી પશુ પક્ષીઓના ચિત્ર, પુષ્પના ચિત્રો એ બધા દોરવામાં આવ્યા. પછી અકબરના સમયમાં છબી ચિત્રો આવ્યા. જહાંગીરના સમયમાં એ વિશેષ તહેવારોના ચિત્રો આવ્યા. ત્યાર પછી રાજસ્થાનમાં પણ આ મુગલ ચિત્રકલાની જેમ જ ઘણી બધી એ શૈલીઓ સુવિખ્યાત બની. ત્યાર પછી ગુજરાતની શૈલી એ તળપદી પ્રસંગી કથા પ્રસંગી એ બધી વર્ણન કરવામાં આવી. ત્યાર પછી સંગીત આવ્યું. તો સંગીતમાં સલ્તનતકાળમાં ભારતીય સંગીતની સાથે સૂફી પણ આવ્યું. ત્યાર પછી અમીર ખુસરોએ કવાલીની શોધ કરી. ત્યાર પછી જોયું તો દેવગીરીના સારંગદેવે સંગીત રત્નાકરનો એક ગ્રંથ લખ્યો. ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામનો એક ગ્રંથ લખ્યો. અને અકબરના સમયમાં તાનસેન શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલ સૌથી મહાન એક કલાકાર થઈ ગયો હતો. આ હતી આપણી ચિત્રકલા અને સંગીત કલાની એ માહિતી, બરાબર મિત્રો. તો આગળ જોયું તે પ્રમાણે હવે આપણે જોવાનું છે કે આ કેટલાક ગ્રંથો અને એના રચયિતા, એને કોણે લખ્યા હતા એ, બરાબર. તો અહીંયા છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન, એના રચયિતા હેમચંદ્રાચાર્ય હતા, બરાબર. ગીત ગોવિંદમ એના જયદેવ હતા. હિતોપદેશ એના નારાયણ હતા. સિદ્ધાર્થ શિરોમણી અને લીલાવટી એના ભાસ્કરાચાર્ય હતા, એના રચયિતા, બરાબર. પૃથ્વીરાજ રાસો ચંદબરદાઈ. તુગલક નામા અને તારીખે દિલ્હી એના અમીર ખુસરો. કિતાબુલ હિંદ રહેલા ઇબ્ન બતુતા. કાંદડે પ્રબધ એના પદ્મનાભ. અને પદ્માવતના મોહમ્મદ જાયસી, આ એના રચયિતા અને આ એ ગ્રંથ કે કોણે લખ્યો હતો એ મિત્રો, બરાબર. હવે આવે છે લોકનૃત્યો અને હસ્તકલાઓ, બરાબર. ગુજરાત તેની લોક સાંસ્કૃતિક અને લોકનૃત્ય તથા ભરતગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયું છે. જુઓ કે આપણું જે ગુજરાત છે તે તેની લોક સંસ્કૃતિ અને લોકનૃત્ય અને ભરતગૂંથણ જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં વિશ્વ વિખ્યાત થયેલું આપણે જોઈ શકીએ છીએ, બરાબર. કોને? જે આપણું ગુજરાત છે એને, જેમાં ભવાઈ નાટક જેવા પ્રકારનો પણ સમાવેશ થાય છે. જેમાં કોનો કોનો સમાવેશ થાય છે? ભવાઈ નાટકો જેવા અનેક પ્રકારનો સમાવેશ થતો જોવા મળે છે. સામા આપણા ગુજરાતના લોકનૃત્યમાં એ બધી વસ્તુઓમાં ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસહિત ઠાકરને ફાળે જાય છે. ભવાઈ એક નાટક જેવું જ હોય છે, પણ ભવાઈ કે લેખન અને એને ભજવવાનું શ્રેય, લેખન કરવાનું અને એને ભજવવાનું શ્રેય, જે રીતે ભવાઈ લખ્યો એ રીતે એને ભજવવાની એ પણ એક કલા હોય છે મિત્રો. તો એને ભજવવાનું શ્રેય એ અસહ્યત ઠાકરને ફાળે જાય છે. અસહ્યત ઠાકરના ફાળે એટલે કે અસહ્યત ઠાકરે એ ભવાઈ એ કેવી છે શું છે એ રીતે કામગીરી કરી હતી. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે. કે ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને હુડો કહેવામાં આવે છે, બરાબર. પશુપાલકો એટલે કે જે આપણે ભરવાડ સમાજ હોય છે તો એમના લોકો એ
एक विशिष्ट प्रकार रास रमे, एक अलग ज प्रकार मित्रों कोई रास रमता होने हूँडो तरीके अपने ओखी सकी। सौ विशिष्ट प्रकार हो बराबर एम बीजू कोई ए रास ले सकत नहीं। तरणेतर मेला में हूँडो जुवा देश विदेश गुजरात में आए तो तरणेतर मेला में आ हूँडो जुवा आ पशुपालक एक विशिष्ट प्रकार रास जो ले हूँडो तो ये जोवा देश विदेश गुजरात आता हो क्या तरणेतर जो मेरो भरात हो तो त्या आ समाजना लोको ए हूँडो करता हो एक विशिष्ट प्रकार रास है एने जोवा देश विदेश घणा बधा लोको मात्र ने मात्र आ हूँडो जोवा माटे आवता होय छे। एटलो विश्व प्रसिद्ध आ रास आपणे जोई शकीए छीए आ पशुपालकोनो एक आहिर समाजनो बराबर। तो अहीं आपणे जोई गया के ग्रंथों एना रचयिता कोण हता ए त्यार पछी आवी गयुं लोकनृत्य एनी अने हस्तकलाओ। गुजरात में घणी बधी लोक सांस्कृतिक लोकनृत्य भरतगूथन जे कलाओ आपणे जोई गया त्यार पछी भवाई नाटक एवा प्रकारनी घणी बधी वस्तुओ जोई गया त्यार पछी झालावाड़ विस्तार में पशुपालको एक विशिष्ट प्रकारनो रास ले छे जेने हूँडो कहेवामां आवे जोई गया। तरणेतरमां मेरामां हूँडो एक विशिष्ट प्रकारनो एक रास जोवा माटे देश विदेशी लोको आवता होय छे आ वस्तु आपणे जोई गया बराबर। तो आ हतुं आपणा ग्रंथो अने रचयिता अने लोकनृत्य अने हस्तकलाओ बराबर अहींया एनी माहिती छे।